आगळ वात मिशन सौराष्ट्रनी। भाजपना नवा प्रदेश प्रमुख सी आर पाटिल सौराष्ट्रना प्रवासे जवा रवाना थया छे। महत्वपूर्ण अपडेट्स मळी रहा छे। आजथी सी आर पाटिल सौराष्ट्रना प्रवासे छे त्यारे तमाम लोकोमां पण कार्यकर्ताओमां पण खुशीनो माहोल जोवा मळ्यो छे। सी आर पाटिल सोमनाथ महादेवना दर्शन करशे। सौराष्ट्रना धार्मिक स्थळोनी पण तेओ मुलाकात लेवाना छे। सौराष्ट्रना नेताओ साथे मीटिंगों दौर पण जोवा मळशे। समाजना अने सहकारी आगेवानो साथे पण आ बैठकोनुं आयोजन करवामां आवशे। सासणगीरथी सोमनाथ जवा माटे सी आर पाटिल रवाना थई चुक्या छे। जो कि आ प्रवास खूब ज महत्वपूर्ण मानवामां आवी रह्यो छे। आगामी चूंटणीओ माटे पण नवा प्रदेश प्रमुख भाजपना सी आर पाटिल तेमणे कमान संभाळी त्यारबादथी ज तर्क वितर्क थई रह्या हता कि दक्षिण गुजरातनो चेहरो छे त्यारे सौराष्ट्र पर केवी रीते पकड मजबूत कराशे अने हवे ए पकड मजबूत करवा पर पगलू पण भरवामां आव्युं छे। सी आर पाटिल द्वारा सवारे 6 कलाके सिंह सदन सासणगीरथी त्यारबाद सासणगीरनी मुलाकात बाद सवारे 10 कलाके बैठकनुं आयोजन गीर खाते, बपोरे 31 कलाके प्रस्थान सोमनाथथी जूनागढ खाते। आ कार्यक्रमनी आखी माहिती आपने दर्शावी रह्या छीए। बपोरे 2 कलाके वेरावळमां स्वागत कराशे। तेओ केशोद पण जवाना छे बपोरे 3 कलाके। जूनागढ़ना वंथली खाते पण भव्य स्वागत माटे तैयारी कराई। बपोरे 4 कलाके तेओ त्यां पहोंचशे। अहीं गठीला मंदिर खाते दर्शनार्थे पण सी आर पाटिल जवाना छे। सांजे 5 कलाके जूनागढ़ शहर में तेमनुं आगमन थशे। बैठक हॉल में जूनागढ़ शहर वती सी आर पाटिल नुं स्वागत। मारा संवाददाता ध्रुव कुंडेल जोड़ाई गया छे। ध्रुव, मिशन सौराष्ट्र माटे आ पगलू प्रथम सी आर पाटिल नुं शुं अपडेट? जी दीपा, जे रीते वात करवामां आवे तो सी आर पाटिल मिशन सौराष्ट्र अत्यारे लईने आवी रह्या छे। तो खास वात करीए तो तेनुं श्री गणेश छे ते सोमनाथ खातेथी थशे अने तेओ सोमनाथ महादेवना दर्शन करशे अने तेमनी पासेथी जीतना जे आशीर्वाद लेशे અને ત્યારબાદ બેઠકનું જે ધમધમાટ છે તે શરૂ કરશે। જેટલા પણ જે આગેવાનો છે સૌરાષ્ટ્રના, જેટલા જે કક્ષા નીચલી કક્ષાના જે કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક કરશે। કોઈ નારાજગી છે તો એ નારાજગી દૂર કરવાને પૂરેપૂરો પ્રયત્ન કરશે। હાલ જે સૌરાષ્ટ્રના જે આગેવાનો છે, જે કાર્યકર્તાઓ છે, તેઓમાં ખુશી જોવા મળી રહી છે। તેઓ સી આર પાટિલનું સ્વાગત કરવા માટે અત્યારે તૈયારી પણ કરી રહ્યા છે। ખાસ તો વાત કરીએ તો તેઓ પત્રકાર પરિષદ પણ કરશે। રાજકોટના પણ આગેવાનોને તેઓ મળશે અને જે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં જે રીતે ચૂંટણી જીતવા માટેના જે પ્રયત્નો છે તેઓ કરશે। કારણ કે આ એક આખો નવો જ માળખું તૈયાર કરવામાં આવશે આ પ્રકારનો અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ખાસ તો જે વાત કરીએ તો જે કનેક્ટિવિટીની અભાવ જોવા મળી રહ્યું છે તે હવે નહીં જોવા મળે। ખાસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે દક્ષિણ ગુજરાતની જે એમને પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ જયારે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે તો એક નવી રણનીતિ ઘડશે કે કારણ કે આગામી સમયમાં જેટલી ચૂંટણી આવશે તો એ ચૂંટણીમાં કઈ રીતે ભાજપને રિપ્રેઝેન્ટ કરવું એની એક નીતિ ઘડશે, બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે આગેવાનો સાથે। સાથે જો વાત કરીએ તો જેટલા જૂના જે જોગી છે ભાજપોના ને જનસંઘના એ પણ બેઠકમાં જોડાશે આ પ્રકારની અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। તો હવે કહી શકાય કે એક રણનીતિ ઘડવા માટે ભાજપનું કહી શકાય કે કનેક્ટિવિટી ગામડાઓ શહેરોમાં બધા કનેક્ટિવિટી ત્યાં સુધી પહોંચે અને ખાસ એક પબ્લિક રિલેશન મેન્ટેન કરવા માટે સી આર પાટિલનો આજે સૌરાષ્ટ્રનો પ્રવાસ છે તે શરૂ થયો છે। જી ધ્રુવ, કેટલા દિવસનો આ સૌરાષ્ટ્ર પ્રવાસ છે કે આજ પૂરતું જ છે એ વિશે કોઈ અપડેટ્સ મળ્યા છે? કે આજે જયારે સાસણગીર થી અત્યારે તેઓ સોમનાથ આવી રહ્યા છે, પહેલા તો તે દર્શન કરશે અને ત્યારબાદ કહી શકાય કે અલગ અલગ
જે વિસ્તારો છે ત્યાં તેની મુલાકાત રહેશે. વેરાવળ છે, કેશોદ છે, વંથલી છે અને ત્યારબાદ જૂનાગઢની તેઓ મુલાકાત રહેશે. જે આગેવાનો છે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. આવતીકાલની જો વાત કરીએ તો જેતપુર પહોંચશે અને માં ખોડલના આશીર્વાદ લેશે. ગોંડલ પહોંચશે, ત્યારબાદ રાજકોટ પહોંચશે અને ત્યાં મીટિંગ પણ થશે અને ત્યારબાદ તેઓ પત્રકાર પરિષદ યોજશે અને અલગ અલગ જે સંગઠનો જે બેઠક છે તે પણ લેશે અને સંગઠનમાં જે કોઈ નારાજગી છે, જે કોઈ અપ એન્ડ ડાઉન છે તેને દૂર કરવાની જે તેઓ કોશિશ કરશે. અને કહી શકાય કે જે છેલ્લો દિવસ છે 22 તારીખ એટલે કે ત્યારે તેઓ ચોટીલાથી ઝાંઝરકા છે, ધંધુકા છે, બગોદરા છે, બાવળા છે તેની મુલાકાત લેશે અને ત્યાંના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે, એક સમાજના આગેવાનો સાથે બેઠક કરશે કે આગામી સમયમાં કઈ રીતે તેઓ બ્લુપ્રિન્ટ તૈયાર કરશે તેની એક રણનીતિ તેઓ બનાવશે. કારણ કે અત્યારે કહી શકાય કે પહેલો એક પગથિયું છે કે જે આગેવાનો છે, જે કાર્યકર્તાઓ છે તેમની સાથે કનેક્ટિવિટી વધે તે એક મહત્વનો વિષય છે તેમના માટે. જી, આભાર ધ્રુવ જોડાયા બદલ. તો કનેક્ટિવિટી વધારવા માટે અને જે પણ મતભેદ જોવા મળી રહ્યા છે તેને દૂર કરવા માટેના પ્રયાસ કરાશે. સૌરાષ્ટ્રમાં વધુ મજબૂત પક્ષને બનાવવા માટે સીઆર પાટીલ આ પ્રવાસે પહોંચ્યા છે. હાલ તેઓ સાસણગીરથી રવાના થયા છે. સોમનાથ જવા માટે અહીં સોમનાથ દાદાના દર્શન કરશે, ત્યારબાદ યાત્રાનો પ્રારંભ.